નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું અક્ષર કેરિયર એકેડમીના ઓનલાઈન લેક્ચર્સ ની અંદર. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની જો તમે લેખિત પરીક્ષા આપી છે અને જો તમારે સારા માર્ક્સ છે તો મિત્રો હવે શારીરિક માપદંડ વિશે ઘણા વિદ્યાર્થી મિત્રોના વોટ્સઅપની અંદર મેસેજ આવે છે કે સાહેબ કેટલો વજન હોવો જોઈએ, કેટલી હાઈટ હોવી જોઈએ, કેટલા સેન્ટીમીટર છાતી ફૂલવી જોઈએ, બરોબર છે, કલર વિઝન શું હોય છે, આંખોના નંબર કઈ રીતે ચેક થાય છે. તો એ મિત્રો માટે ખાસ, જે લોકોને સારા પેપર્સ ગયા છે એ બધા માટે તો કોન્સ્ટેબલ બનવાના ચાન્સ ખુલ્લા જ છે, અને જે લોકોને પેપર થોડા ખરાબ ગયા છે એ મિત્રોને પણ કાંઈ મૂંઝાવવાની જરૂર નથી. તો મિત્રો, જો હજી સુધી તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. પોલીસ કોન્સ્ટેબલના તમામ ન્યૂઝ, તમામ અપડેટ માટે આજે જ મારી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો, મારે વાત કરવી છે કે પહેલા હું મહિલાની તમને વાત કરું તો બહેનોની અંદર જો એસટી કેટેગરીમાં આવતી હશે તો એની 150 સેન્ટીમીટરની હાઈટ જોશે, જ્યારે 40 કિલોગ્રામ એનો વજન જોશે. અધર કોઈ કાસ્ટની બેન હશે તો એને 155 સેન્ટીમીટર એની હાઈટ જોશે અને 40 કિલોગ્રામ વજન જોશે. એવી જ રીતે સેમ જો ભાઈઓમાં, ભાઈઓની અંદર જો કોઈ એસટી કેટેગરીનો કોઈ પુરુષ છે તો એના માટે 162 સેન્ટીમીટરની ઊંચાઈ જોશે, અને જ્યારે કોઈ અધર કોઈ ભાઈ છે, કોઈ અધર કાસ્ટનો ભાઈ છે તો એના માટે 165 સેન્ટીમીટરની ઊંચાઈ જોશે અને 50 કિલોગ્રામનો વજન જોશે. હવે મિત્રો, વિઝન કલર કે કલર વિઝન હોય છે શું, એની અંદર શું કરવામાં આવે છે? તો મિત્રો, પાછળ એના ફોટોગ્રાફ્સ આપું છું હું, તમે જોઈ લેજો. કાંઈ હોતું નથી, એકદમ કલરે કલરનું હોય છે અને એની અંદર એક કોઈ કોઈ પણ આંકડા લખેલું હોય છે એ તમને ઓળખવા માટે કહે છે. નંબર ચેક કઈ રીતે થાય છે એની પર પાછળ ઇમેજ મૂકું છું, તમે જોઈ શકો છો કે ભાઈ એ રીતે નાનાથી મોટા અક્ષર સજાવેલા હશે અને તમને પૂછશે કે ભાઈ આ કેટલા છે, આ કયો આલ્ફાબેટ છે, એવી રીતે મિત્રો ચેક થશે. બાકી કોઈ વધારે કંઈ હોતું નથી મિત્રો, અને કાંઈ મૂંઝાવવાની જરૂર નથી. જે લોકોને સારા માર્ક્સ છે એ લોકોને બેસ્ટ ઓફ લક. મિત્રો, થેન્ક યુ વેરી મચ.